ત્યારે ચાલે છે તો ક્યાંક એજન્ટો સાથે પ્રમાણપત્ર કાઢવાથી માંડીને અન્ય દસ્તાવેજો માટે કચેરીઓમાં ધક્કા ખાવા એ જ જાણે હવે લોકોનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે અને આજે કુમાર કાનાણી વરાછાના ધારાસભ્ય છે પૂર્વ મંત્રી છે એમણે એક લેટર લખ્યો છે કે આવું એ કુમાર કાનાણી અલગ અલગ મુદ્દાઓને લઈને વારંવાર લેટર લખતા રહે છે લેટર બોમ્બ ફેંકતા રહે છે પરંતુ આ વખતનું આ લેટર છે એ આવા જ એજન્ટ રાજ પર છે આ લેટર પર તેમણે લખ્યું છે કે ધોરણ 10 12 નું પરિણામ આવી ચૂક્યું છે એટલે હવે તમામ દસ્તાવેજોનું કામ પડશે જાતિ પ્રમાણપત્રના દાખલા આપવા પડશે આવકના દાખલા આપવા પડશે અને એના માટે એક તરફ સામાન્ય જનતા જ્યારે લાંબી કતારોમાં ઊભી રહી જાય છે રાત્રે 2 વાગ્યાથી કતારોમાં ઊભી રહી જાય છે પરંતુ તેમ છતાં માત્ર અમુક જ લોકોને ટોકન અપાય છે તેમના કામ થતા નથી વિલા મોઢે તેમને પરત ફરવું પડે છે અને જો આ સામાન્ય જનતા એજન્ટ્સને કેટલાક હજારો રૂપિયા પકડાવી દે તો બે કલાકમાં તેમને દાખલો મળી જાય છે એટલે એજન્ટ્સ આ બધામાં ફાવી જાય છે અને એજન્ટો અને સરકારી અધિકારીઓ કર્મચારીઓની રીત મિલી મિલીભગત ચાલે છે જેમાં જનતાના ખિસ્સા ખંખેરાય છે અને આ લેટર બોમ્બ ફેંકવામાં આવ્યો છે કુમાર કાનાણી તરફથી બીજી બાજુ જે કતારો અમે આપણે બતાવી રહ્યા છીએ લોકો કચેરીઓમાં કેવા ધક્કા ખાય છે કેવી રીતે તેમને નાનામાં નાના કામ માટે પણ આવા વલખા મારવા પડે છે એ દ્રશ્યો બતાવી રહ્યા છે તો બીજી બાજુ અમદાવાદમાં માત્ર એક સુરતની સમસ્યા નથી પરંતુ આખા ગુજરાતમાં આ જ સમસ્યા ચાલે છે અમદાવાદના કેટલાક લોકો સાથે આપણે વાત કરીએ અને એમણે શું કહ્યું સૌથી પહેલા તે સાંભળી લઈએ હા ફોર્મ અમે લાઇનમાં લઈને ઊભા રહે પહેલાં મારા મિસિસ ગયા તમારા મિસિસને પૂછ્યું કે શેના માટે ફોર્મ જોઈએ છે કઈ જાતિમાં આવો છો શું શું છે તમારા જોડે વસ્તુ એ બધું પૂછ્યું તો હું જેને પાછું પૂછું તો મને તરત આપી દીધું એટલે લેલિસ વર્કને કોઈ માન્ય રાખવામાં નથી આવતું બીજું ઓપ્શન છે કે જ્યારે અમે ફોર્મ લીધું મને આપ્યું પછી કે બહાર ભરાઈ દો બહાર ભરાવા આવીએ તો સો રૂપિયા ચાર્જ આપવું પડે એટલે સો રૂપિયા ચાર્જ પછી બી જેને જોડે ડોક્યુમેન્ટ નથી હાલમાં ફિલાલ એને આ લોકો એજન્ટ દ્વારા જેથી અંદર જે ઓફિસમાં પણ બેસે સાહેબો એ પણ એમને ચાર્જ આપવું પડે ત્રણ ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા એ જેથી અર્જન્ટમાં આપી શકે છું તો એવું કહેવામાં આવે છે કે સો રૂપિયા આપીને તમારો ફોર્મ ભરાવવું પડશે કંઈ બી એક મિસ્ટેક થશે તો તમને લાઈનમાંથી પાછા કાઢશે અને તમારે જો સો લાઈનમાં ના ઉપર આવવું હોય તો ત્રણ હજાર રૂપિયામાં તમને દાખલો જાતિના પ્રમાણપત્રનો આપવામાં આવશે એમાં કોઈ બી તકલીફ હશે તો વાંધો નહીં તો કાયદેસર આમ નાગરિકને લાઈનમાં ઊભું રહેવાનું ડોક્યુમેન્ટ એક એક વેરીફાઈડ કરો અને ત્રણ હજાર રૂપિયા આપવામાં એક બે ડોક્યુમેન્ટ ઓછા હોય તો ત્રણ હજાર રૂપિયાનો દાખલો ત્રણ હજાર રૂપિયા આપીએ તો દાખલો બક્ષી આવી જાય જાતિનો પ્રમાણપત્રનો તો આ પૈસા આપવાથી જ બધું કામ થાય અને લાઈનમાં ઊભું રહેવા છતાં બી કંઈ મિસ્ટેક હોય તો પાછા કાઢવાના તો પૈસા આપીએ તો જ જનતાનું કામ થશે અને જનતાને જ્યારે આટલી હાલાકી પડી રહી છે ત્યારે આ એજન્ટ રાજ મુદ્દે અધિકારીઓ લૂલો બચાવ કરી રહ્યા છે અમદાવાદમાં એ કહી રહ્યા છે કે કમ્પાઉન્ડની બહાર એજન્ટ ફરે છે એમાં અમે શું કરી શકીએ આ સમગ્ર મુદ્દે સમાજ કલ્યાણ અધિકારી બીવી ડિન્ડોર સાથે અમે વાત કરીને અને તેઓ કહી રહ્યા છે કે જો લોકો ફરિયાદ કરે તો અમે પગલાં લઈ શકીએ કારણ કે અમે કંઈ કહેવા જોઈએ છીએ તો અમારી સાથે ઝઘડો કરવામાં આવે છે વકીલના નામે ખોટી રીતે એજન્ટ પૈસા ઉઘરાવે છે પણ સવાલ એ થાય કે શું કમ્પાઉન્ડની બહાર ઊભા છે એટલા માટે તમને ખબર છે કે જયારે આવું રાજ ચાલી રહ્યું છે તો શું તમારી પાસે કોઈ સત્તા નથી શું તમારી કોઈ જવાબદારી નથી કે આ એજન્ટ રાજ પર લગામ લગાવાય એ અધિકારી શું કહ્યું તે પણ સાંભળી લઈએ એજન્ટ પ્રથા કોઈ નથી આજે અમારા પર અમે બી થોડુંક કોશિશ કરી છે કે જે બહાર આ કમ્પાઉન્ડની બહાર આ લોકો એફિડિએટ કરવા જાય છે ત્યાં એ કરે છે એસસીબીસી દાખલા માટે તો અમે સીધું અહીંયા નોટિસો મારેલી છે આ બધું જ કરેલું છે બહાર નોટિસો મારે કે ભાઈ કોઈને એ નહીં મળવાનું કંઈક વાંધા હોય તો અધિકારી મળો અમે બાર બે અમારા મદદનીશ અધિકારી બેઠા બેસાડ્યા છે એમને મળી લો છતાં પણ ઈડબ્લ્યુએસમાં જે એફિડિએટ કરવા જાય છે એ ત્યારે આ લોકો ફોર્મ લઈને પકડી લેતા હોય છે આ કમ્પાઉન્ડમાં હોય તો હું એને કહી શકું કે ભાઈ આ કરી એ વકીલ છે એ રીતે કરીને બેઠા હોય છે એટલે કમ્પાઉન્ડ ની બહાર એજન્ટ્સ બેસે છે અધિકારીને ખબર છે તો પછી શું કાર્યવાહી ન થઈ શકે અને શા માટે કાર્યવાહી ન થઈ શકે એવા સવાલ ઉઠે કારણ કે આમાં ભોગવો પડે છે સામાન્ય લોકોએ આપણે ચર્ચા કરીશું આપણી સાથે જેમણે લેટર બોમ્બ લખ્યો હતો લેટર લખ્યો હતો એ કુમાર કાનાણી ધારાસભ્ય જોડાઈ ગયા છે અમિત નાયક કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે સરદેવસિંહ ચુડાસમા કે જેઓ તલાટી એસોસિએશનના પૂર્વ મહામંત્રી છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે આપ તમામનું સ્વાગત છે સૌથી પહેલાં આપણે કુમાર કાનાણીથી શરૂઆત કરીએ કુમારભાઈ તમે આજે લેટર લખ્યો છે કે આ પ્રજાના પ્રતિનિધિ છો અને પ્રજાના પ્રતિનિધિ હોવાને લેટર લખ્યો હું એવું ચોક્કસપણે માનું છું કે આ વહીવટી તંત્રની ખામી કહેવાય વહીવટી તંત્ર જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાનો અભાવ અને અધિકારીઓને બેદરકારી એના કારણે એજન્ટ પ્રથા શરૂ થાય છે બહુ સીધો સ્પષ્ટ વાત છે બહુ સીધી જ વાત છે કે રોજે રોજનું કામ પતી જતું હોય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે આજે જ વિદ્યાર્થી કે તેમના વાલી દાખલો લેવા માટે આવે તો આજે જ એને દાખલો મળી જાય તો એજન્ટની જરૂરત ક્યાં પડે છે એજન્ટની જરૂર એટલા માટે પડે છે કે વ્યવસ્થાનો અભાવ છે આજે લોકો ત્રણ ત્રણ દિવસ સુધી આવે છતાંય દાખલો ન મળે એટલા માટે કામ છોડીને નોકરી છોડીને લાઈનમાં ઊભા રહેવું પડે તો ત્રણ દિવસ કામ છોડીને લાઈનમાં ઊભા રહે તો એને એવું થાય કે ચાલો હવે એજન્ટને આપી દઈએ કામ આપણે નોકરી છોડીને ધંધો છોડીને લાઈનમાં ઊભું રહેવું નહીં આપણે એજન્ટને કામ દઈએ તો એજન્ટ પ્રથા એટલા માટે શરૂ થાય છે કે

અર્થ તો એ થયો ને કે અધિકારીઓને એજન્ટ ભગત છે સરકારી કર્મચારીઓ પણ એમાં કિસ્સા ખેરવે છે કિસ્સા ભરે છે પોતાના તો વાત છે સીધી લોકો બધા જ આ બધું જાણે છે અને એટલા માટે પાસે અને ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભ્રષ્ટાચારને ઓછો કરવા માટે અટકાવવા માટે અનેક પગલાંઓ ભર્યા છે માનો કે આ સરકારની કેટલી યોજનાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી એ યોજનાનો લાભ ડાયરેક્ટ બેનિફિટ અને બેંક ખાતામાં મળે છે બે હજાર રૂપિયા આપે છે તો ડાયરેક્ટ ખાતામાં આપે શા માટે વચેટિયાઓ નાબૂદ કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી નું તો નીતિ છે આ તો વિચારધારા છે ભારતીય અને એટલા માટે એવી વ્યવસ્થા થવી જોઈએ કે હોય

સરકારશ્રીની યોજનાઓ કોઈ પણ હોય કે ઓનલાઈન ડિજિટલ દાખલા હોય સારા હેતુ માટે જ એ દાખલ કરેલા હોય છે પરંતુ છેલ્લા ચાર દિવસથી આપણે જોઈએ છીએ દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું ત્યારબાદ એક સાથે આ લાઈનો જોવા મળી કારણ કે એક દાખલો આપું કે એસીપીસીમાં અગાઉ રજીસ્ટ્રેશન કરવાની તારીખ પંદર મે હતી એટલે સ્વાભાવિક છે દસ બાર તારીખે રિઝલ્ટ આવે એટલે વાલીઓ અરજદારોમાં ચિંતાનું મોજું થાય કે ભાઈ આપણે ઝડપથી દાખલા કઢાવી લઈએ ત્યારબાદ એસીપીસીએ અઠ્યાવીસ મે કાલે કરી અને કદાચ હજુ પણ વધારે એટલે વાલીઓએ પણ આમાં થોડુંક જાગૃત થવાની જરૂર છે ચોક્કસ આપણે અવારનવાર જોઈએ છે કે એજન્ટ પ્રથાની રાડો પાડીએ છીએ અને ક્યારેક એસીબીમાં વચેઠિયાઓ કે જેને આપણે એજન્ટ કહીએ છીએ એવો પકડાતા હોય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ યજનપટા પ્રથા ક્યાંક છે હવે વાત કરીએ દાખલાની તો અત્યારે કુંવરભાઈ કાનાણીએ જે પત્ર લખ્યો છે એ મારી દૃષ્ટિએ યોગ્ય છે કારણ કે શહેરી વિસ્તારમાં ખાસ કરીને સુરત અમદાવાદ રાજકોટ વડોદરા એમાં તમે જુઓ જનસેવા કેન્દ્રમાં લાંબી લાઈનો લાગે છે કારણ કે અત્યારે જે રિઝલ્ટ આવ્યા પછી એક સાથે જે તે ક્ષેત્રમાં એડમિશન લેવાનું હોય એક સાથે આવકના દાખલા જાતિના દાખલા ઈડબલ્યુએસના દાખલા આ તમામ દાખલાઓ માટે લાઈનો લાગે છે સરકારશ્રીના પરિપત્રો મુજબ આવા દાખલાઓ સેમડે જ આપવાના છે પરંતુ એક સાથે ધસારો થવાથી આ પ્રથા અમલમાં આવે છે અને લોકોને શું હોય છે કે ધારો કોઈ આ સિટીમાં વેપારી હોય શ્રમિક હોય કે કોઈ નોકરી કરતો હોય તો આજ ભાઈએ જે વાત કરી એ મુજબ બેથી ત્રણ દિવસ થાય છે ફોર્મ ભરવું ના કરવું ને તે કરવું સો એટલે પછી લોકો સરળ રસ્તો આ એજન્ટને પકડે છે અને ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું પણ જોવા મળે છે કે એજન્ટને સોંપો એટલે કામ જલ્દી થઈ જાય ચોક્કસ મોટા પ્રમાણમાં અધિકારીઓ આપણે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારી છે એવું નથી પણ એજન્ટો ઘણીવાર માથાભારી હોય છે તમે ઘણી જગ્યાએ જુઓ છો કે એવો એવો કામ સરળતાથી કરાવી જાય છે અને ક્યાંક ક્યાંક સરકારી અધિકારીઓ કરે છે કે એમ જો એજન્ટો કરાવી જાય છે તો એ સરકારી અધિકારીઓ કરે છે ત્યારે કરાવી જાય છે ને તો એ લોકો કેમ નથી કરાવી શકતા ક્યાંક કૃષ્ણ મિલી ભગત પણ હોય છે આપણે એવું નથી કહેતા કે બધું સરળ ચાલે છે પરંતુ આમાં છેલ્લે જનતાને જ તકલીફ ભોગવવાની વાર આવે છે કારણ કે શોષવાનું એમને આવે છે અને બીજું કે નાના દાખલા માટે ત્રણ ચાર હજારની રકમ એ ખૂબ મોટી કહેવાય પણ છતાં જનતા પાસે કોઈ વિકલ્પ નથી એટલે મારી દ્રષ્ટિએ સરકારશ્રીએ રિઝલ્ટો આવ્યા પછી જેમ આપણે સેવા સેતુના કાર્યક્રમો મોટા મંડપો બાંધીને આઠ દસ કાઉન્ટરો કરીને કરીએ છીએ તો શા માટે હમણાં બે મહિના એક મહિનો જે એડમિશનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી દસ બાર કાઉન્ટરો એક જગ્યાએ ખોલીએ જુદા 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 વિસ્તારમાં કાઉન્ટરો ખોલી અને જનતાને અગવડ ન પડે એવી પદ્ધતિઓ આ અધિકારીઓ શા માટે ચાલુ નથી કરતા બિલકુલ આ સારું સૂચન તમે આપ્યું છે કે કેમ વ્યવસ્થાને આપણે મજબૂત અથવા તો વધારે વેગવંતી ન બનાવી શકીએ કારણ કે આ અમુક સમયગાળો હોય છે કે જ્યારે વધારે ધસારો થતો હોય છે અમિત નાયક પણ આપણી સાથે જોડાયેલા છે અમિત શું કામ કારણ હશે કે સરકારો ગમે તેની હોય પણ આ બધા કામમાં નાના નાના કામમાં પણ મોટા કામની તો આપણે અત્યારે વાત નથી કરવી કારણ કે આપણને ખબર છે કે ભ્રષ્ટાચારનો બોરિંગ ક્યાં ક્યાં સુધી છે પણ આવા આવકના દાખલા કરાવવામાં પણ આટલું એજન્ટ રાજનો સામનો કરવો પડે ક્રિષ્ના સૌપ્રથમ તો સરકારો ગમે તેની હોય એ અલગ બાબત છે પણ જ્યાં આગળ કમિશન ખોરી થાય પછી કર્ણાટકના ચાલીસ ટકા કમિશન ખોરીની સરકાર હોય તો પણ ભારતીય જનતા પાર્ટીના જ શાસકો સત્તામાં હોય મધ્યપ્રદેશમાં વ્યાપમ ગોટાળો થાય કે જેમાં સો ત્યાં કરતા ભારતીય જનતા પાર્ટીના શાસકો સત્તામાં હોય કે આજે ગુજરાતમાં અલગ અલગ પ્રકારના જે ઓનલાઈન દાખલા છે જન્મનો દાખલો હોય આવકનો દાખલો હોય જાતિનો દાખલો હોય કે માણસ મૃત્યુ પામે ત્યારે મરણનો દાખલો હોય પણ આ તમામ દાખલામાં જો કમિશન ખોરી ના થઈ હોય અને એનો એક દાખલો હોય તો મને ભારતીય જનતા પાર્ટીના નેતા બતાવે કમિશન ખોરી સરકારી અધિકારી સરકારી બાબુ અને જે ત્યાં આગળ એજન્ટો બાર હોય એ લોકોની મિલી ભગત હોય હોય ને હોય જ્યારે કોઈ જાગૃત નાગરિક સરકારી અધિકારીનો વિડિયો લાઈન કે ઓડિયો પર ટેપિંગ કરતો હોય આપણે અનેક કિસ્સા જોયા છે સંદેશ ન્યૂઝના માધ્યમથી અન્ય ચેનલોના માધ્યમથી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કોઈ જાગૃત નાગરિક સરકારી અધિકારીની ચેમ્બરમાં કોઈ રજૂઆતનું રેકોર્ડિંગ કરતો હોય વિડીયો રેકોર્ડિંગ કરતો હોય એને રોકવામાં આવે છે એને ધમકાવવામાં આવે છે એને એની પર કાયદેસરના પગલાં માટેનું દબાણ કરવામાં આવે છે અને એવો શબ્દ પ્રયોગ થાય છે કે ભાઈ આ ગેરકાયદેસર છે ગેરકાનૂની છે ભાઈ સરકારી ઓફિસમાં કોઈ પણ અધિકારી આ પ્રકારનું વર્તન કરતો હોય એવા તો એના કયા કામો હોય છે અને એને એવા કયા સત્તાધીશો તમને કોઈ માણસ સરકારી કામે તમારા વિભાગના કામ થી અંદર આવ્યો હોય એને યોગ્ય જવાબ ના મળતો હોય અથવા એની યોગ્ય રજૂઆત હોય એનું એ લાઈવ રેકોર્ડિંગ કેમ ના લઈ શકે અને આ ઘટના ક્યાં બની છે ક્રિષ્ના સુરત દરેક વાત છે એટલે વિપક્ષ પાસેથી પણ લોકો અપેક્ષા રાખતા હોય કે તમે પણ આવા મુદ્દાને ઉજાગર કરતા રહો શું પાસે આપું છું લાઈન અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને હાલના જે સાંસદ પણ છે એ જે વિસ્તારમાંથી પ્રતિનિધિ કરતા હોય અને ત્યાં આગળ આ રીતના સરકારી એજન્ટો નો રાપડો પાટે સરકારી કચેરીઓની બહાર એજન્ટો નો રાપડો પાટે

પરંતુ આ લેટર અને આવા લેટર તો તમે જ વારંવાર લખતા રહો છો તો આટલા વર્ષથી તો તમારી જ સરકાર છે અને તેમ છતાં પણ જો આ ચાલતું રહે છે બીના રોકટોક તે તો તમારી જ નિષ્ફળતા ગણાય ને કુમારભાઈ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ સારા પ્રયાસો કર્યા છે અનેક જગ્યાએ ઓનલાઈન સિસ્ટમો કરી અને ખાતાઓ બેંકોમાં ખોલાવીને ડાયરેક બેનિફિટ જે કંઈ સરકારની યોજનાઓનો છે ડાયરેક લોકોને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અનેક એવી યોજનાઓ હું તમને ગણાવી શકું પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે પણ જે કંઈ ઘટતી વસ્તુ છે અને એમાં જે કંઈ ભ્રષ્ટાચાર થાય છે તો એ વહીવટી તંત્રની સાથે વાતચીત કરી પત્ર લખી લેખિક રજૂઆત કરી અને ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ છીએ પણ આ પ્રજાના પ્રતિનિધિ છો આપે પત્ર લખ્યો એ સારી વાત છે પરંતુ શું આપે ક્યારે અધિકારીઓ સાથે વાતચીત કરી હતી કે આવું થાય છે તો આ બંધ કરો આપે ડાયરેક્ટ ક્યારે આદેશ આપ્યા હતા કે પછી આ સીધો પત્ર જ આવ્યો આપણે મારી પાસે છેલ્લા 4-5 દિવસથી જે ફરિયાદ આવતી હતી એટલા માટે મારે જે રજૂઆત કરવાની જે મારી સિસ્ટમના મારી પદ્ધતિ છે હું એકાધી વાર બે વાર કે ક્યારેક ગમે ત્યારે હું ફોન દ્વારા તંત્રને જાણ કરું છું વાતચીત કરું છું પણ હું એવું ચોક્કસપણે માનું છું કે મૌખિક વાત કરતાં લેખિક વાતની ખૂબ મોટી અસર હોય છે એને ખૂબ મોટું પરિણામ આવતું હોય છે અને એટલા માટે હું વારંવાર જ્યારે પણ પ્રશ્ન ઊભા થાય છે જો પ્રશ્ન તો સોલ્વ થાય

બધા જ પરિણામ મને મળ્યા છે મેં જે કંઈ રજૂઆતો કર્યો અને જો મેં પત્ર લખ્યો તો પત્ર પરમ દિવસે મેં લખ્યો હવે કાલે પત્રની અસર જોવા મળી આજે હું સવારે ઘરેથી નીકળ્યો અને મને એમ થયું કે મેં પત્ર કલેક્ટરને લખ્યો છે તો વહીવટી તંત્રએ કંઈ સુધારો કર્યો છે કે કેમ એની અસર થઈ છે કે કેમ એ જોવા માટે હું સેન્ટર પર ગયો મારા વિસ્તારના જનસુવિધા કેન્દ્ર પર હું સવારે ગયો મેં જોયું મેં લોકોને પૂછ્યું મંડપનું કામ શરૂ થઈ ગયું હતું પાણીની વ્યવસ્થા થઈ ગઈ હતી એક બારી હતી જે દાખલો કાઢવા માટેની ચાર બારી થઈ ગઈ હતી બે તલાટીઓ હાજર હતા મામલદાર હાજર હતા મેં એમની સાથે ચર્ચા કરી લોકો સાથે મેં ચર્ચા કરી કેવું થયું ભાઈ તમને કેમ લાગે છે તો લોકોનો પ્રતિભાવ હતો કે સારું થયું તમે પત્ર લખ્યો આજે આજે ઘણો બધો ફેરફાર છે આજે અમને સુવિધાઓ મળી રહી છે ઝડપથી કામ થઈ રહ્યું છે

એ બાબતે છું કે પત્ર લખ્યા પછી શા માટે આ ફેરફાર થવો જોઈએ શા માટે રિઝલ્ટો આવ્યા પછી કે આખું વર્ષ કલેક્ટર કે ડીડીઓ નીચેના સ્ટાફને સૂચના નહીં આપતા હોય હવે કૃષ્ણ હું આ તમને લેંધી પ્રક્રિયા સમજાવું દાખલાની કે ધારો કે તાલુકા કક્ષાએ આવકના દાખલાનો એક અરજદારને દાખલો જોઈએ છે તો એણે ફોર્મ ભરાયું તલાટીને સહી સિક્કા કરાવ્યા હવે જનતાને પૂરી જાણકારી પરિપત્રોની નથી એટલે જનતા હેરાન થાય છે બે હજાર ઓગણીસમાં સરકારે પાંચ લાખ સુધીની આવકની દાખલાની સત્તા તલાટીને આપી છે પરંતુ નાગરિકોને અરજદારોને આની મોટાભાગે જાણ નથી આનો પ્રચાર પ્રસાર થતો નથી એટલે એ લોકો તાલુકે ધક્કા ખાય છે અને એટલા માટે ઘણા તલાટીઓ એમ કહે છે કે અમને લાખ સુધીની સત્તા છે ખરેખર બે હજાર ઓગણીસમાં પાંચ લાખ સુધીની સત્તા આપી છે જો પાંચ લાખ સુધીના દાખલા ગ્રામ પંચાયતે જ નીકળી જાય તો પચાસ ટકા જે તાલુકા કક્ષાએ ધક્કા ખાય છે એ ઓછા થઈ જાય બીજું તમારે નાગરિક સુવિધા કેન્દ્રમાં અરજી કરવાની છે તમામ ડોક્યુમેન્ટ સાથે ત્યાં ઓનલાઈન અરજદારનો ફોટો પડે એટલે અરજદારે પણ જવું પડે અને જો એને ઈડબ્લ્યુએસ કે જાતિનું સર્ટિફિકેટ જોતું હોય તો એના દીકરાને પણ સાથે લાઈનમાં ઉભું પડે હવે ત્યાંથી દાખલો ઓપરેટ થયા પછી એ તમામ પ્રમાણપત્રો ટીડીઓ પાસે જાય અને ટીડીઓ એમાં સહી સ્વીકાર કરે હવે આખો દિવસમાં નાગરિકો લાઈનમાં તાલુકા સેન્ટરે પચાસ દાખલા નીકળ્યા તો સાંજે ટીડીઓ હાજર નથી તો એ તમામ લોકોને ઘરે જવાનું બીજા દિવસે ટીડીઓ કચેરી આવવાનું એટલે ધારો કે મજૂર વર્ગ હોય ખેડૂત વર્ગ હોય અને ત્રણ થી ચાર દિવસના ધક્કા થાય છે અને બીજું કે હવે એક નવી સિસ્ટમ થઈ છે કે ભાઈ જાતિના અમુક દાખલામાં દાખલો ઓપરેટ કરે ને એટલે ઓટીપી આવે હવે જો એ ઓટીપીમાં યુઝર આઈડી એ ઓપરેટરનો હોય તો તો વાંધો નથી કે ઓપરેટર પોતાના મોબાઈલમાં તરત જોઈ લે પણ ઘણીવાર એ યુઝર આઈડી નાયબ મામલતદારના હોય છે હવે ધારો કે નાયબ મામલતદાર હાજર નથી અથવા ફોન નથી ઉપાડતા કે મિટિંગમાં છે કે ફોન બંધ છે તો શું એ અરજદારને શું કરવાનું એટલે આવી લેન્ધી સિસ્ટમો કરી છે મારી દૃષ્ટિએ જો તમારે મામલતદારમાંથી પાછા સહ્યું કરાવવા માટે તાલુકા ટીડીઓ પાસે જવાનું હોય તો શા માટે જનસેવા કેન્દ્રો તમે તાલુકા પંચાયતની કચેરી જ નથી ખોલતા અને બીજું ટીડીઓ કે મામલતદાર હાજર નથી તો આવા જ્યારે દાખલા મોટા પ્રમાણમાં કાઢવાના હોય ત્યારે નાયબ ટીડીઓ કે નાયબ મામલતદારને પણ સિગ્નેચરની ઓથોરિટી શા માટે નથી આપતા એટલે જનતાને હેરાનગતિ ઓછી થાય હેરાનગતિ ઓછી થાય એવું કરવું જોઈએ કારણ કે આમાં એવું થાય કે ખબર છે હેરાન થાય છે પણ તેમ છતાં વ્યવસ્થા સુધારવી નથી એ ઈચ્છાશક્તિનો અભાવ દેખાય છે છેલ્લો આપણી પાસે બહુ ઓછો સમય રહ્યો છે અમિતભાઈ હા શું કહેવા માંગો છો આપ ત્રિશ્રા હું આપને યાદ દેવડાવું હાલમાં સુરતમાં

લાંચ લઈને આવે છે કમિશનરની કચેરીમાં જ આ પ્રકારના વહીવટ થાય છે આક્ષેપ કરનારા તમામ જિલ્લાઓ હોય કે શહેરો હોય પણ એક કોમન વાત છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ધારાસભ્યો જ પોતાના સત્તામાં જે પોતાની સરકાર છે પોતાના પક્ષની સરકાર છે એમાં જ ક્યાંક એ લોકો એ સ્વીકારે છે

તો તો સ્કૂલ ની અંદર આપડા જન્મ તારીખ દાખલાની અંદર કે લિવિંગ સર્ટિફિકેટ ની અંદર જાતિ લખેલી જ હોય છે તો એ રસ્તો ત્યાંથી થવો જોઈએ સ્કૂલ લેવલ થી કે જાતિ કઈ જાતિ નું પ્રમાણપત્ર ત્યાંથી જ મળી જવું જોઈએ કારણ કે ત્યાં હોય જ છે આપણો પ્રમાણપત્ર બીજું આવકના દાખલાની વાત છે તો આવકનો દાખલો ધારાસભ્ય દાખલો આપે આવકનો અમે દાખલો શેનો આપીએ કે આ ભાઈ કહેવા મુજબ આમની આવક આટલી છે એ દાખલો લઈને વાલી કે વિદ્યાર્થી એ મામલેદાર પાસે તલાટી પાસે જાય હવે એ અમારો દાખલો ત્યાં આપે એટલે એ એ અમારા આધાર પર ત્યાં કાઢી આપે તો અમારો દાખલો વેલિટ કરવો જોઈએ કે ધારાસભ્ય જે દાખલો આપે છે અથવા તો હું એવું માનું છું કે ચાલો ધારાસભ્યનો દાખલો વેલિટ નથી રાખવો માન્ય નથી રાખવો તો સોગંદનામું જેવું કઈ ના થઈ શકે જ કરી દે વાલી કે ભાઈ અમારી આવક આટલી છે આવકનું નામું જ કરે છે આપણે ચૂંટણીમાં ઉમેદવારો સોગંદનામા કરે છે મારી આટલી મિલકત છે મારી આટલી આવક છે સોગંદનામા થાય છે ને તો એ પણ રસ્તો હોય શકે એટલે મારું કહેવાનું એ છે કે વહીવટી તંત્ર એ આનું આ શું વિકલ્પ બને કાયદાકીય રીતે શું થઈ શકે ટેકનિકલ રીતે શું થઈ એનો વિચાર કરીને સમજી વિચારીને આનો વિકલ્પ શોધવો જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે બિલકુલ એટલે આ ઘણા બધા સૂચનો આ આજની ચર્ચામાં આવ્યા છે આપ તમામ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અને આ ધૂમધકતા તાપમાં જ્યારે વાલીઓએ વિદ્યાર્થીઓએ ઊભા રહેવું પડે છે સુશાસનની વાતો કરવામાં આવે છે પરંતુ સુશાસન આવા નાના નાના સ્તરે પણ આવવું જોઈએ અને તો જ એ જનતાના હિતમાં કંઈક થઈ શકે આ બદલાવ લાવવાની જરૂર છે